नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसृजन विद्यालय गुंटू ऑनलाइन एज्युकेशन में तमारू स्वागत है। तो आज 12.1 नी अंदर आपणे 1-11 दाखला जोया। हवे 12मा दाखला थी आपणे आगळ वधीए। तो हवे दाखला केवो आवशे के थोड़ा बुद्धि लगावी अने करवाना आवशे। पहला तो सामान्य दाखला आवता गुणोत्तर शोधवाना, पण हवे पहला गुणोत्तर शोधवा माटे पहला संख्या आपणे बनावी जोईशे, पछी गुणोत्तर बनशे। तो चलो शुरू करिए। दाखला नंबर 12, तमारे गणित ने रफ बुक साथे राखी अने दाखला गणता रहेवा। हवे एनी अंदर दाखला नंबर 12, एक डजन पेन की किंमत 180 रुपया अने 8 बॉल पेन की किंमत 56 रुपया छे। तो पेन अने बॉल पेन की किंमत नो गुणोत्तर शोधो। तो गुणोत्तर से शोधवानो छे के एक पेन अने एक बॉल पेन की किंमत नो शोधवानो छे। पण अहीं तो अपने डजन में आपी है अने 8 बॉल पेन आपी है, तो पहला आपणे एक एक पेन की किंमत शोधवी पड़े। तो अहीं आपणे लखीए के एक डजन पेन की किंमत 180 छे। तो एक पेन की किंमत केटली थाय, तो के 180 केटली किंमत है एक डजन, एक डजन एटले 12 नंग, 12 नंग की किंमत 180 है। एक नंगना केटला, तो 180 ना छेद में 12। અને આપણે ભાગાકાર કરો તો 12 દાણ 120 અને 12 50 60 બીજા એટલે કે 15 રૂપિયા થાય। તો એક પેનની કિંમત કેટલી થાય? 15 રૂપિયા થાય। એના પછી 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે, તો 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે। કેટલાની? 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે। આપણે તો એક બોલ પેનની કિંમત જોઈએ, એક બોલ પેનની કિંમત બરાબર 56, 8ની કિંમત 56 હોય તો 1ની કેટલી? તો 56 × 1/8, તો 8 × 56 એટલે કે 7। તો એક બોલ પેનની કિંમત કેટલી થાય? 7। તો હવે પહેલાં આપણે સંખ્યા બનાવી, હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો આવે। તો પહેલાં જે કીધું હોય એનો ગુણોત્તર લેવાનો, પહેલાં આપણને કીધું છે પેનનો, તો પેન અને બોલ પેનનો ગુણોત્તર, પેલા પેન કીધું છે, પેન કેટલી છે? 15, પછી બોલ પેન એટલે 7, કેમ લખાય? 15/7। અહીંયા છેદ ઉડતા નથી, અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, અને અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે છેદ ઉડતા નથી, 15/7। હવે એના પછી બીજો એક કોષ્ટક તમને આપેલું છે, એક કોષ્ટકમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો ચાલો જોઈએ, હે વિધાન વિચારવાનું, લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે 5/2, પહોળાઈ 2, લંબાઈ 5, એવો ગુણોત્તર આપેલો છે। તો કોષ્ટક પૂર્ણ કરવાનું છે। આપણે અહીંયા ટૂંકમાં કોષ્ટક દોરી, આ બાજુ તો આવું કોષ્ટક દોરેલું છે। તો આપણે શું શોધવાનું છે? ખાલી જગ્યા જે આ બોક્સ કર્યા એ આપણે શોધવાના છે। તો એની અંદર 2 ખાલી જગ્યા આપી છે, તો 1ની અંદર 2 પ્રશ્ન બનશે, 2 ભાગ પાડી દે, એ ખાલી બાજુ લખશું ને, ખાલી બાજુ લખશું। હવે પહેલાં આ લખીએ, હવે જો
दस अने पच्चीस जो आ तमे लेता होय तो एनी साथे आखो भेगो लेवानो थाय केवी रीते तो दस ना छेद में पच्चीस इनो गुणोत्तर की किंमत केटली होय तो के आ बॉक्स ना छेद में पचास आना जेटली ज होय हूँ हो बने किंमत सरखी हुई कारण के बने बाजू बाजू में सरखी हुई तो गुणोत्तर बधाने सरखो आपेलो है एटला माटे आते लखी सकी आपणे हवे आ बे रीते तमे लगाई सको जो पच्चीस मांथी पचास कर्या आपणे तो शू कर्युं एना डबल कर्या बे वडे गुणा पच्चीस दू पचास तो एवी ज रीते आ दस थी अहींया सुधी जवू होय तो एने डबल करवाना दस दू वीस ई सामान्य बुद्धि आपणे वापरी पण गणतरी दर्शावी होय तो हवे चोकड़ी गुणाकार करवानो आ दस गुणा पचास दस गुणा पचास अने आ चौरस बॉक्स गुणा पच्चीस पच्चीस गुणा हवे आ चौरस बॉक्स की किंमत जोती होय तो एनी साथे जे होय एने सामे जावा देवाना बराबर हवे बराबर नी बॉर्डर टपे तो जो गुणाकार में होय तो भागाकार में थई जाय अने सरवाळा में होय तो बादबाकी में थई जाय तो आ बराबर ने बॉर्डर टपी आ गुणाकार में है तो भागाकार में होय जशे तो शुं बनशे तो चौरस बॉर्डर એમને રહેશે સામે રહેશે દસ ગુણ્યા પચાસ ના છેદમાં પચીસ પચીસ દુ પચાસ દસ દુ વીસ તો ચોરસ બોક્સમાં કેટલી કિંમત મળશે વીસ તો અહીંયા હું લખી નાખવાનું વીસ તો જેવી રીતે આ કર્યું એવી જ રીતે ઓલું બીજું પણ કરવાનું છે ચાલો જોઈએ તો દસ ના છેદમાં પચીસ એનો ગુણોત્તર કેટલો થાય છે તો કે ચાલીસ ના છેદમાં બોક્સ હવે સામાન્ય બુદ્ધિ દસ થી ચાલીસ સુધી ગયા ચાર ગણા હે તો પચીસ ના ચાર ગણા કેટલા થાય સો તો અહીંયા શું આવે સો આવે હવે આપણે કાયદેસર ગણીએ તો ગુણાકાર કરવાનો બોક્સ ગુણ્યા દસ ગુણા દસ બરાબર ચાલીસ ગુણા પચીસ શું કર્યું ચોકડી ગુણાકાર કહેવાય અહીંથી અહીંયા જાવે દેવાનો અને અહીંયા જાય ચોકડી ગુણાકાર કહેવાય હવે બોક્સ જોતું હોય તો શું કરવાનું એની સાથે જે સંખ્યા હોય બરાબરની બોર્ડર ટપે તો છેદમાં હોય જાય ચાલીસ ગુણા પચીસ છેદમાં દસ દસ ચોક ચાલીસ અને પચીસ ચોક સો તો આ બોક્સની કિંમત આપણે કેટલી મળી સો અહીં લખી નાખવાનું સો તો આવી રીતે આપણે ગુણોત્તરની મદદથી કિંમતો શોધી શકીએ હવે એના પછી આગળનો દાખલો શીલા અને સંગીતા વચ્ચે વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચી શકાય તો વહેંચી દેવાની એક કેને કેટલા રૂપિયા આવે પેન આવે રૂપિયાની જગ્યાએ શું આવ્યું છે પેન આપણે અહીં કહેવાની તો ચલો ગણીએ દાખલા નંબર ચૌદ હવે કુલ પેન કેટલી આપેલી છે વીસ કુલ પેન આપેલી છે કેટલી વીસ આપેલી છે હવે કરવાનું શું પેલા તો કે ગુણોત્તરના પદોનો સરવાળો ક્યાં ગુણોત્તરમાં આપ્યું છે ત્રણ જેમ બે તો ત્રણ વત્તા બે કેટલો પાંચ શું ત્રણ વત્તા બે એટલે પાંચ તો આપણે શું લખી શકીએ કોના ભાગમાં શીલા શીલા શીલાના ભાગમાં હવે ગુણોત્તર કેટલો હતો ત્રણ જેમ બેનો કેનો કેનો તો કે શીલાનો અને
સંગીતાનો. હવે કે જો શીલા હોય એના ભાગમાં 3 આવશે, પછી સંગીતા એના ભાગમાં 2 આવશે. કેમાંથી? તો ટોટલ 5માંથી 3 ભાગ કેનો? શીલાનો. તો આ શીલાના ભાગમાં શું આવશે? 3 ભાગ, ટોટલ ભાગ 5માંથી. એ જ રીતે સંગીતાના ભાગમાં શું આવશે? સંગીતા 2 ભાગ, કેટલામાંથી? ટોટલ ભાગ હે 5. 5માંથી 2 ભાગ આના ભાગમાં આવશે, 5માંથી 3 ભાગ આમાં આવશે. પણ અહીંયા શેનો ભાગ હે? બોલ પેનનો. કેનો? બોલ પેનનો. તો કુલ બોલ પેન કેટલી હે? 20. તો 20 બોલ પેનમાંથી 20નો છે એ 5 3/5 ભાગ કેનો હે? શીલાનો. તો હવે જોઈ, 5 6 20, 4 3 12, આના ભાગમાં કેટલી પેન આવે? 12 પેન આવે. 2/5 ભાગ કેનો? તો કુલ 20 પેનનો. 5 6 20, 4 2 8 પેન. આના ભાગમાં 8 પેન આવી, આના ભાગમાં 12 પેન આવી. ટોટલ 12 ને 8, 20 પેન થઈ ગઈ. 20 પેન થઈ ગઈ. તો 20 પેન આપણે આ બંને વચ્ચે વેચી દીધી 3:2 ના ગુણોત્તરમાં. હવે તમને ફેરીને પૂછવું હોય તો અહીંયા 2:3 કરી નાખું. અહીંયા ફેર ન પડે, 2:3 કરો તો અહીંયા સરવાળો તો 5 ને 5 જ રહેવાનો હોય. તો આને 5માંથી 2 મળશે ને આને 5માંથી 3 મળશે. તો અહીંયા 8 પેન આવશે ને અહીંયા 12 પેન આવશે. તમને એમ કે બેઠે બેઠા દાખલો મૂક્યો હે, તો આપણે દાખલાની રીત સમજવાની છે. આંકડા ગોખવાના નથી, પહેલાં 12 આવે ને પછી 8 આવે, એવી રીતે આપણે સમજીને ગણવાનું છે. કે પહેલો ભાગ કેનો હોય? શીલાનો. તો શીલાના 3 ભાગ હે તો ઉપર 3 આવે, સંગીતાના 2 ભાગ હે તો ઉપર 2 આવશે. અહીંયા આડાવડું લખવાનું નથી, જેમ આપ્યું એમ જ આપણે લખવું. હવેના પછી આગળનો દાખલો. એક માતા પોતાની બે દીકરી શ્રેયા અને ભૂમિકા વચ્ચે રૂપિયા 36 એના ઉંમરના ગુણોત્તરને આધારે વેચવા માગે છે. હવે શ્રેયાની ઉંમર આપી 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર આપી 12 વર્ષ. તો કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાનું છે. હવે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ઉંમરના ગુણોત્તરમાં વેચવા માગે છે. તો પહેલાં ઉંમર જોઈએ આપણે. દાખલા નંબર 15. પેલા કેની ઉંમર? શ્રેયાની. શ્રેયાની ઉંમર 15 વર્ષ. ભૂમિકાની ઉંમર 12 વર્ષ. તો આ ઉંમરના ગુણોત્તર મુજબ એ પૈસા વેચવા માગે છે. તો સૌ પ્રથમ શું કરવું પડે? ઉંમરનો ગુણોત્તર લેવો પડે, કારણ કે એ ગુણોત્તર ઉપરથી તો આપણે પૈસા વેચવાના છે. તો ઉંમરનો ગુણોત્તર તો 15 ના 12. 15 ને હું લખી શકું 5 3 15, અને 12 ને 4 3 12. 3 ઉડી જાય, હું 5 ના 4. તો ગુણોત્તર આપણને મળ્યો 5:4. શું મળ્યું? 5:4. એ ગુણોત્તરમાં આપણે 36 રૂપિયા વેચવાના છે. 5:4 ગુણોત્તરમાં 36 રૂપિયા વેચવાના છે. તો અહીં શું લખશું? તો કે ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો? 5 વત્તા 4 એટલે 9. કેમ સરવાળો કર્યો? ભાગ પાડવાના. ભાગ પાડવા હોય તો ટોટલ તો ખબર હોય ને. તો 5 વત્તા 4 એટલે 9. તો 5 અને 4 આપણે અહીંયા સરવાળો કર્યો. હવે જેને જેટલા જોતા હોય એટલા આપણે એને આપી દઈશું. કેવી રીતે? પેલું કોણ હે? શ્રેયા. તો શ્રેયાના અથવા તો શ્રેયાને
મળતી રકમ અથવા તો શ્રેયના ભાગમાં આવતી રકમ. હવે જો શ્રેયા અને ભૂમિકાનો ગુણોત્તર શું છે? 5:4. શ્રેયા પહેલી છે, પેલું શું છે? 5. તો ઉપર આવશે 5. કુલ કેટલા? 9. 9 ભાગમાંથી 5 ભાગ છે એ શ્રેયાને મળ્યા. તો આ ગુણોત્તર થઈ ગયો. હવે કેટલા રૂપિયા વેચે છે? 36 રૂપિયા. તો ગુણા 36. 9 + 36 અને 5 + 20. તો આના ભાગમાં કેટલા રૂપિયા આવશે? 20 રૂપિયા. આને 20 રૂપિયા દીધા હોય, બાકી 16 રૂપિયા કેના ભાગમાં આવશે? ભૂમિકાના ભાગમાં આવશે. સીધી ખબર પડી તો જ વેચવાના હોય ને. તો આપણે એમ કરવાનું નથી, આપણે અહીંયાથી શોધવાનું છે ભૂમિકાને મળતી રકમ. ભૂમિકા 4 ભાગ મળે છે. ટોટલ કેટલા ભાગમાંથી? 9 ભાગમાંથી. તો કેટલાના? 36ના. 9 + 36 ચોકે 16. અને કેટલા રૂપિયા મળશે? 16 રૂપિયા. અને 16 રૂપિયા મળશે અને 20 રૂપિયા મળશે. એના ઉંમરના ગુણોત્તર પ્રમાણે આપણે શોધી દીધું. લખી લ્યો. હવે એના પછી 16મો દાખલો. તો એમાં 3-4 વસ્તુ શોધવાની છે. 3-4 વસ્તુનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલાં જે માહિતી આપી હોય એ આપણે લખીએ. પિતાની હાલની ઉંમર 42 વર્ષ, પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે. પછી તેના પુત્રની ઉંમર, પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે. આ રીતે તમને માહિતી આપી છે. હવે ગુણોત્તર શોધવાના છે. પેલું એ પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે. તો લખો અહીંયા, પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. હાલની ઉંમરનો જ કીધો છે. હાલની ઉંમર તો આપી છે 42 ના છેદમાં 14. 14 તરી 42, તો ઉપર 3, નીચે કાંઈ ન હોય તો 1. તો શું થશે? 3:1. તો આ ગુણોત્તર થયું 3:1. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. હવે એના પછી પિતા અને પુત્રની ઉંમરમાં વધઘટ કરવાનું કહે છે અને પછી ગુણોત્તર શોધવાનું કહે છે. તો જોઈએ આપણે. હા, પુત્રની ઉંમર 12 વર્ષ છે. પુત્રની ઉંમર 12 વર્ષ હોય તો પિતા અને પુત્રની ઉંમર શોધવાની છે. જો હવે પુત્રની ઉંમર કેટલી થઈ ગઈ? 12 વર્ષ. પહેલાં હતી 14, હવે થઈ ગઈ કેટલી? 12. 2 વર્ષ ઓછી થઈ ગઈ. તો આમાંથી ને 2 વર્ષ ઓછા કરવા પડે ને, કારણ કે પિતા અને પુત્ર બેનની ઉંમર તો એક સરખી જ વધે અથવા એક સરખી જ ઘટે, કાંઈ એકની ઉંમર વચ્ચે અટકી ન જાય. તો આ જો 2 વર્ષ ઘટી જાય, તો આ 2 વર્ષ ઘટી જાય તો પિતાની ઉંમર કેટલી થાય? પિતાની ઉંમર 40 વર્ષ છે. તો આ 2 વસ્તુ મળી ગઈ. હવે ગુણોત્તર શોધવાનો. કેનો શોધવાનો છે? પિતાની ઉંમરનો. તો
પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. પિતા એટલે 40/12. તો હવે ક્યાં ક્યાં છેદ ઉઠશે? 3 × 40 ને શું લખી શકાય? તો કે 10 × 40 અને 12 × 3 = 12. 4 ઉડી ગયા, 10 ના છેદમાં 3. હું લખાય 10/3 નો ગુણોત્તર અહીં થાય. શું થશે? 10/3 નો ગુણોત્તર થાય. એના પછી 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપણે શોધવાનો છે. 10 વર્ષ પછી તો 10 વર્ષ પછી, હા 10 વર્ષ અત્યારે આટલા છે, 10 વર્ષ પછી શું થાય? તો કે 10 વર્ષ ઉંમર વધી જાય ત્યારે પિતાની ઉંમર કેટલી થાય? તો કે અત્યારે હે 42 વર્ષ. 10 વર્ષ પછી એટલે 10 વર્ષ એમાં ઉમેરો થઈ જાય, 42 ને 10 = 52 વર્ષ થઈ જાય. જો 10 વર્ષ પહેલાં કીધી હોત તો આપણે 10 માંથી બાદ કરે, પછી કીધી હોય તો ઉમેરા. એવી જ રીતે પુત્રની ઉંમર 14 વર્ષ હતી, એમાં 10 વર્ષ આપણે નાખ્યા, 24 વર્ષ ઉંમર થઈ. તો હવે ગુણોત્તર શોધો, કેનો? પિતા અને પુત્રનો. તો પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. તો પેલા પિતા હે, પિતા કેટલા હે? 52 વર્ષ, છેદમાં 24. હવે છેદ ઉડાડવા માટે ભાગ પાડી, 13 × 52, 6 × 24, 4 ઉડી ગયા, 13 ના છેદમાં 6 એટલે શું થાય? 13/6. નીચે વિભાજ્ય, ઉપર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, છેદ ઉડે નહીં, તો અહીંયા આપણો ગુણોત્તર પૂરો થાય. એના પછી આગળનો છેલ્લો ડી, પિતા 30 વર્ષના હતા ત્યારે પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો. તો પિતાની ઉંમર કેટલી? 30 વર્ષ કીધી છે, તો ત્યારે પુત્રની ઉંમર કેટલી થાય? શોધો જોઈએ, વિચારો જોઈએ કેટલી થાય. પિતા જ્યારે 30 વર્ષના હતા ત્યારે ઉંમર કેટલી થાય? જો 42 વર્ષ હતા, એમાંથી 30 વર્ષ થઈ ગયા, કેટલા ઘટી ગયા? 42 માં 2 કાઢો 40, 40 માં 10 કાઢો તો 30, એટલે કે 12 વર્ષ ઘટી ગયા. તો 12 વર્ષ અહીંયા ઘટે, તો 12 વર્ષ અહીંયા ઘટે તો કેટલું થશે? કે 14 - 12 એટલે કે 2 વર્ષ. તો જ્યારે પિતા 30 વર્ષના હશે ત્યારે પુત્ર 2 વર્ષનો હશે. હવે ગુણોત્તર જેનો શોધો એનો શોધી લઈ, પુત્રનો, પિતાનો કે પિતાનો કે પુત્રનો, જે માંગ્યો હોય તે. તો આપણને માંગ્યો છે પિતા અને પુત્રનો. તો પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. તો પેલા પિતા, પિતા એટલે 30 વર્ષ, એના છેદમાં 2, 15 × 30, તો 15 ના છેદમાં કાંઈ ન હોય તો 1, એટલે કે 15/1. તો આનો ગુણોત્તર આપણને મળી ગયો 15/1.
तो आने साथ आपणे जे चेप्टर हतु गुणोत्तर अने प्रमाण एमां पहेलो भाग गुणोत्तर पूरो थाय छे स्वाध्याय 12.1 नी अंदर। हवे मळी आवता विडियोमां अहींया आपणे प्रमाण शुरू करीशुं। तो त्यां सुधी नमस्ते।